જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો નારણલા સ્કૂલ પરિવાર વતી હું આપનું સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવાના છીએ શ્રેણી શર્ટ વિષય સંસ્કૃતમ વિષયાંક વંદના વંદના વંદન નમસ્કાર આજના વર્ગમાં હું પદ્મનાભ પંડ્યા આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશમાં ઘણા વર્ષો પહેલા વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુના આશ્રમમાં જતા ગુરુ પોતાના આશ્રમમાં પોતાના શિષ્યોને વિદ્યા પ્રાપ્તિ કરાવતા આપણી સંસ્કૃતિમાં શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરની સ્તુતિ કરવામાં આવે છે આજે આપણે સંસ્કૃત ભાષા શીખતા પહેલા આદરણીય ગુરુજી પ્રથમ પૂજ્ય ગણપતિ તથા વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કરીશું પ્રથમ હું શ્લોકનો પાઠ કરીશ આપ શ્રવણ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ તસ્મૈ શ્રી ગુરવે નમ તસ્મૈ શ્રી ગુરવે નમ વિદ્યાર્થી મિત્રો હવે આ શ્લોક આપણે સાથે ગાન કરીએ ગુરુર્બ્રહ્મા ગુરુષ્ણુ ગુરુર્દેવો ગુરુ સાક્ષાત પર બ્રહ્મ શ્રી ગુરવે અહી ગુરુદેવની સ્તુતિ કરવામાં આવેલી છે હવે આ શ્લોકનો ભાવાર્થ સમજીએ ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ હોય છે આ ત્રણેય દેવોનો અંશ ગુરુ સ્વરૂપે આપણી સામે હોય છે ગુરુ એ જ સાક્ષાત પરમાત્મા છે આથી વિદ્યા પ્રાપ્તિ સમયે આપણે આપણા ગુરુજીને પ્રણામ કરવા જોઈએ આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા પ્રથમ પૂજ્ય એવા ગણપતિની આરાધના કરવી જોઈએ તો આવો ગણેશજીને વંદન કરીએ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમાપ્રભ નિર્વિઘ્ન કુરું મે દેવ સર્વકાર્ય સુસ્ય સુસદા વિદ્યાથી મિત્રો હવે આ શ્લોકનું સાથે ગાન કરીએ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્ય સર્વદા સર્વકાર્ય સર્વદા અહીં ગણપતિની સ્તુતિ કરવામાં આવેલી છે હવે આ શ્લોકનો ભાવાર્થ સમજીએ જે વાંકી સુંડવાળા વિશાળ કાયાવાળા જેમનામાં કરોડો સૂર્યનો તેજ સમાયેલું છે તેવા દેવ ગણપતિની સ્તુતિ કરતા આપણે કહીશું કે હે દેવ તમે અમારું દરેક કામ નિર્વિઘ્ન રૂપે પૂર્ણ કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિદ્યા પ્રાપ્તિ માટે એકત્ર થયા છીએ ત્યારે હવે આપણે દેવી સરસ્વતીની સ્તુતિ કરીશું નમસ્તે સારદે દેવી વીણા કરી શ્યામી પ્રસન્ના ભવ સર્વદા પ્રસન્ના ભવ સર્વદા વિદ્યાર્થી મિત્રો હવે તમે પણ મારા સાથે ફરીથી આ શ્લોકનું ગાન કરશો નમસ્તે સારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભમ કરી શ્યામી પ્રસન્ના સર્વદા પ્રસન્ના ભવ સર્વદા અહીં સરસ્વતીની સ્તુતિ કરવામાં આવેલી છે હવે આ શ્લોકનો ભાવાર્થ સમજીએ આપણે સરસ્વતી દેવીને વંદન કરતા કહીશું કે હે સરસ્વતી દેવી વીણા અને પુસ્તકને ધારણ કરનારી હે માં હું આરંભ કરવા જાઉં છું તો આપ મારા પર પ્રસન્ન રહો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે શ્લોકો ભણ્યા તેને પાકા કરી શકાય એને બરાબર યાદ કરી શકાય એ માટે ગૃહકાર્ય પણ નોંધીશું ગૃહકાર્ય એટલે આપણે મેળવેલા જ્ઞાનને પાકું કરવાની રીત તો ઝડપથી આપણે ગૃહ કાર્ય નોંધી લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જે શ્લોકો ભણ્યા એ રોજબરોજના જીવનમાં ઉપયોગી બની શકે એવા છે આથી ગૃહકાર્યના ભાગરૂપે તમારે આ શ્લોકો ભાવાર્થ સાથે પાંચ પાંચ વાર લખવા આવા બીજા અન્ય ત્રણ શ્લોક શોધીને નોંધો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું વંદના પ્રકરણ પૂર્ણ થાય છે આપ ગૃહકાર્ય ખૂબ સરસ રીતે કરશો એવી આશા રાખું છું સંસ્કૃત વિશ્વસ્ય માતરમ આભાર અસ્તુ ફરીથી મળીશું આગળના વિડીયોમાં આભાર